તમારે કર્યા છે જીબનેર ધ્રુવ તારા. આપણી વચ્ચે ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી શૈલેષભાઈ પરીખ હાજર છે. 15 વર્ષથી જેઓ રવિન્દ્રનાથનું એક સાહિત્ય વૃત્ત અમદાવાદમાં ચલાવી રહ્યા છે. ગીતાંજલિ અને અનેક પુસ્તકો રવિન્દ્રના એમણે અનુવાદિત કરેલા છે. આજે જામનગરના એ અતિથિ છે. શૈલેષભાઈને હું આવકારું છું. થેન્ક યુ સો મચ. શૈલેષભાઈ, આપનો રવિન્દ્ર પ્રત્યેનો શોખ કઈ રીતે જાગૃત થયો એના વિશે થોડી વાત કરો. જરૂર. થેન્ક યુ સતીશભાઈ ફોર યોર વોર્મ વેલકમ. રવિન્દ્રનાથ મારા જીવનમાં ઘણા મોડા આવ્યા, આઈ વિશ કે વહેલા આવ્યા હોત, પણ મારી 55 વર્ષની ઉંમરે હું રવિન્દ્રનાથની જજ બાબુ નામની વાર્તા વાંચતો હતો. એમાં એક પેરેગ્રાફ હતો જેનો ભાવાર્થ કંઈ એવો થાય કે દરેક માણસની જિંદગીમાં એક એવી વય આવે છે જ્યારે એણે વાવેલું લણવાનો સમય થઈ ગયો હોય છે, અને એ ક્ષણે જે માણસ જીવનની સંધ્યાએ પણ અતૃપ્ત આશાઓને તૃપ્ત કરવાનો પ્રયત્ન કરતો હોય છે એ માણસની દયા, એ માણસની દશા અત્યંત શોચનીય છે. આ આખો કન્સેપ્ટ કોણ જાણે કેમ પણ મારા હૃદયને એટલો સ્પર્શી ગયો કે ત્યાર પછી મેં રવિન્દ્રનાથની બધી જ વાર્તાઓ, એમની કલ્પગુચ્છની 86 અને એ ઉપરાંતની બીજી 20-25 જે ગુજરાતીમાં અનુવાદમાં ઉપલબ્ધ હતી તે બધી જ મેં વાંચી. એ પછી મારા હાથમાં આવી અંગ્રેજી ગીતાંજલિ. એ અંગ્રેજી ગીતાંજલિ વાંચતા વાંચતા જાણે મારી નજરની સામે એનો ગુજરાતી અનુવાદ તરતો હોય એવું મને લાગ્યું. એટલે મેં મારી રીતે અંગ્રેજી ગીતાંજલિમાંથી ગુજરાતી અનુવાદ કરવાનો શરૂ કર્યો. બરાબર. અને સામાન્ય રીતે મારી તો આ બધી સાહિત્યિક પ્રવૃત્તિમાં પહેલી પાપા પગડી હતી, એટલે મિત્રોને વંચાવું, એમને મજા આવે કે હવે તું જેટલું લખે એટલું અમને બતાવજે, એમ કરતા કરતા અનુવાદની પ્રવૃત્તિ શરૂ થઈ. અને પછી ગુજરાતીમાં રવિન્દ્રનાથના 500 ગીતોનો અનુવાદ છે ગીત પંચશતીમાં, એ મારા હાથમાં આવ્યો. તો ગીત પંચશતીમાં તમે તો જાણો છો તે પ્રમાણે બંગાળી ગીતો ગુજરાતી લિપિમાં લખેલા હોય છે. એ વાંચતા મને થયું કે આમાં 80% શબ્દો તો કોમન છે ગુજરાતી અને બંગાળી, હું બંગાળી જ વાંચવાનો પ્રયત્ન કેમ ન કરું, જોઉં તો ખરો કે એમાં કેટલી સમજ પડે છે. એટલે એ રીતે બંગાળી ભાષાનો અભ્યાસ શરૂ કર્યો અને બહુ જ થોડા સમયમાં હું છાપેલું બંગાળી વાંચતો થઈ ગયો. એટલે ત્યારથી પછી મને થયું કે આ સીધો બંગાળીમાંથી ગુજરાતી અનુવાદ કેમ ન કરવો. એમાં વળી મારા ધ્યાનમાં આવ્યું કે ગીતાંજલિની એક કવિતા જે છે એ મૂળ 2 બંગાળી કવિતાનો અનુવાદ છે. એટલે મને વધારે મન થયું કે આ તો રવિન્દ્રનાથને મૂળ બંગાળીમાં વાંચવા જોઈએ. એટલે એ રીતે બંગાળીનો અભ્યાસ શરૂ થયો અને પછી એ અનુવાદની પ્રવૃત્તિ ચાલુ રહી. અને અનુવાદ કરેલો જે મેં એ કલકત્તાના રાઇટર્સ વર્કશોપના પુરુષોત્તમ લાલ, પી લાલના નામે પ્રખ્યાત છે, એમણે જોયો. એ હતો મારો નૈવેદ્યનો અનુવાદ. બરાબર. અને એ વાંચીને એમણે મને કહ્યું કે આ તમે મને 60 કવિતાનો અનુવાદ મોકલ્યો છે, નૈવેદ્યમાં 100 કવિતા છે, જો તમે 100 કવિતાનો અનુવાદ કરો તો હું એ છાપીશ. વાહ. કે ત્યારે મને પહેલી વાર સમજાયું કે હું જે કામ કરું છું એનું કોઈક સાહિત્યિક મૂલ્ય પણ છે. એટલે એ રીતે પ્રવૃત્તિ શરૂ થઈ અને પછી આજ સુધી એ ચાલ્યા કરે છે.
અને એમાં બીજો મોટો બ્રેક આવ્યો 2001માં, જ્યારે હું નિરંજન ભગતને મળ્યો. અને નિરંજનભાઈ પોતે પણ બંગાળીના રવિન્દ્રનાથના ખૂબ મોટા અભ્યાસી હતા, અને એમણે મને એવું કહ્યું કે હવે મારા જિંદગીની અંતિમ વર્ષો મારે રવિન્દ્રનાથને સમર્પિત કરવા છે. એ મેં કહ્યું કે એકદમ સાચી વાત છે, તમે વિચાર કરો આપણે કેવી રીતે આ કરી શકીએ. તો એમણે કલ્પના કરી કે આપણે રવિન્દ્ર ભવન કરીએ. અને એમની કવિની કલ્પના હતી કે રવિન્દ્ર ભવન એટલે નામું અને સરનામું જેનું નથી એવી એક સંસ્થા. એટલે કહે છે કે મારે રવિન્દ્ર ભવનનો કોઈ હિસાબ રાખવો નથી, કોઈની પાસેથી પૈસો લેવો નથી, અને રવિન્દ્ર ભવનનું કોઈ સરનામું નથી રાખવું. જ્યાં રવિન્દ્રનાથની વાત થાય એ રવિન્દ્ર ભવન. એટલે એ બધું અમે નક્કી કર્યું, અને પછી નક્કી કર્યું કે દર મહિનાના પહેલા બુધવારે આપણે કોઈ કાર્યક્રમ રાખવો. એ હિસાબે સૌથી પહેલો કાર્યક્રમ 7 મે 2002માં શરૂ થયો. બરોબર. અને તે જ્યાં સુધી પેન્ડેમિક નહોતો ત્યાં સુધી લગભગ દર મહિને અમે એક કાર્યક્રમ કર્યો, અને તેમાં અમે આંતરરાષ્ટ્રીય સેમિનાર પણ કર્યા, જેમાં વિલિયમ રેડીજી, માર્ટિન કામચેન, તદુપરાંત બંગાળના ખૂબ મોટા સાહિત્યકારો પાર્થ ઘોષ, કલાના વિવેચક કેશ રમણ શિવકુમાર, એવા બધા મહાનુભાવોને બોલાવ્યા. તદુપરાંત રવિન્દ્ર સંગીતના કલાકારો એ બધાને બોલાવ્યા છે. અમે રવિન્દ્રનાથની ફિલ્મ્સ બતાવી છે. ખૂબ મોટો કાર્યક્રમ અમે 2003માં કર્યો શાહજહાનના મહેલમાં, જ્યાંથી રવિન્દ્રનાથને શુદ્ધિત ભાષાની પ્રેરણા મળી હતી. અને એ દિવસોમાં અમે પૂના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી 35 mm શુદ્ધિત ભાષાની ફિલ્મ લાવ્યા, અને શહીબાદના શાહજહાનના મહેલમાં એ ફિલ્મ પણ અમે દર્શાવી, અને સાથે વિલિયમ રેડીજીએ પણ એમનું લેક્ચર આપ્યું, અને એમનું પુસ્તક ખૂબ નજીવા ભાવે ત્યાં મૂક્યું. અને 2002માં જે રાયટ્સ થયેલા, એમના જે લોકોને એની અસર થયેલી, એમના લાભાર્થે એ વેચાણની કુલ રકમ એમણે દાનમાં આપી. અને ત્યારથી વિલિયમ રેડીજી, જે કદાચ રવિન્દ્રનાથના સર્વશ્રેષ્ઠ અંગ્રેજી અનુવાદક ગણાય છે, એમની અમદાવાદ પ્રત્યે એક ખૂબ ઊણી લાગણી જન્મી, અને પછીથી એ લોકો અમારા આમંત્રણને માન આપીને બીજી 2 કે 3 વાર અમદાવાદ આવેલા. એટલે આ અમારી રવિન્દ્ર પ્રવૃત્તિ, જેનો 2002માં આરંભ થયો, અને 2019-20 સુધી લગભગ કન્ટિન્યુઅસ ચાલી. અને નિરંજનભાઈનું 2018માં દેહાવસાન થયું, એ પછી પણ અમે એને કાયમ ચાલુ રાખી છે. બિન બંગાળી યુવાનો માટે રવિન્દ્રનાથ તો બધા જને માટે ખૂબ પ્રસ્તુત છે, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. બંગાળની બહાર રવિન્દ્રનાથ જાય કેવી રીતે? અનુવાદ એકમાત્ર માધ્યમ છે, કેમ કે રવિન્દ્રનાથે બંગાળી અને અંગ્રેજી બેમાં લખ્યું છે, પણ અંગ્રેજીમાં તો એમણે લખેલો જે મૂળ બંગાળીમાં લખ્યું છે એનું 10% પણ અંગ્રેજીમાં નથી. એટલે દરેક બિન બંગાળી માટે સૌથી પહેલું સિંહદ્વાર રવિન્દ્રનાથના સાહિત્ય માટે, જેને સિંહદ્વાર કહેવાય, એવી અંગ્રેજી ગીતાંજલિ છે, કે જે રવિન્દ્રનાથે પોતે અનુવાદ કરેલો પોતાના ગીતોનો અંગ્રેજીમાં, અંગ્રેજી ગદ્ય છે એમાં આનો અનુવાદ છે. એટલે એ સિંહદ્વાર છે. પણ એમાંથી અંદર ગયા પછી રવિન્દ્ર સાહિત્ય તો એટલું વિપુલ અને વિશાળ છે કે એમને સંપૂર્ણ રીતે પામવા માટે તો કદાચ એક જન્મારો પણ ઓછો પડે. પણ રવિન્દ્રનાથનો મુખ્ય સંદેશ પમાય એવા એમના લખાણો ગુજરાતીમાં ઘણા જ અનુવાદ થયેલા છે.
અને એને માટે આપણે સૌથી વધારે નગીનદાસ પારેખના ઋણી છીએ. આખું ગુજરાત, સાહિત્યને લગતું ગુજરાત નગીનદાસ પારેખનું એટલું મોટું ઋણી છે, કારણ કે એ જે રવિન્દ્રનાથને ગુજરાતીમાં લઈ આવ્યા છે એક અદ્ભુત વાત છે. એમણે ગીતાંજલિ મૂળ બંગાળીમાંથી અનુવાદ કર્યો, જે ગીત સ્વરૂપે છે, પદ્ય સ્વરૂપે છે અને ગદ્ય કાવ્યો પણ છે, અને સાથે સાથે રવિન્દ્રનાથના અનેક નિબંધો, અનેક લેક્ચર્સ જેનો નગીનદાસ પારેખે ખૂબ સરસ અનુવાદ કર્યો છે. તદુપરાંત રવિન્દ્રનાથની નવલકથાઓનો ગુજરાતીમાં અનુવાદ થયો છે. એટલે આવા બધા પુસ્તકોનું એક આગવું લિસ્ટ કરી શકાય. અને મેં તમને તો આપેલું છે, લગભગ 260 ઉપર ગુજરાતીમાં પુસ્તકો અવેલેબલ છે જે રવિન્દ્ર સાહિત્યના છે. આ બધા પુસ્તકોમાંથી તમે રવિન્દ્રનાથને નજીવી મહેનતે પામી શકો. અને આ 260 પુસ્તકોનો અર્થ એવો નથી કે 260 જુદું જુદું સાહિત્ય છે. એમાંથી ગીતાંજલિના 10-12 અનુવાદો થયા છે, એ પણ 260માં આવી જાય. એટલે એમ ગણો તો કદાચ 200 કૃતિઓનો અનુવાદ હશે એવું કહી શકાય, વિચ ઇઝ અ બિગ વોલ્યુમ. અને એ જ પ્રમાણે અંગ્રેજીમાં સાહિત્ય અકાદમી દિલ્હીએ પ્રગટ કરેલા 4 વોલ્યુમ્સ અંડર ધ ટાઇટલ ઓફ ઇંગ્લિશ રાઇટિંગ્સ ઓફ રવિન્દ્રનાથ ટાગોર, જેમાંથી પહેલા 3 શિશિરકુમાર દાસે સંપાદન કર્યું છે અને છેલ્લું 4th વોલ્યુમ નિત્યપ્રિય ઘોષે સંપાદન કરેલું છે. આ 4માં પણ અદ્ભુત સાહિત્ય મળી શકે એવું છે. આ થઈ રવિન્દ્ર સાહિત્યની વાત. અને રવિન્દ્રનાથના આદર્શો, એ એક ખૂબ મોટી વસ્તુ છે કે એ જો આવે તો કદાચ આખી દુનિયાને એક નવા જગત માટે દોરી જાય એવી માર્ગદર્શન મળી શકે. રવિન્દ્રનાથ માનતા હતા ફ્રીડમ, એ ફ્રીડમ એટલે સ્વરાજ્ય નહીં પણ મુક્તિ. મુક્તિ દરેક વસ્તુમાંથી મુક્તિ. એમનું મુક્તિનો આદર્શ એવો હતો કે માણસ કોઈ પણ બંધન વિના, કોઈ પણ ઇનહિબિશન વિના જીવે એનું નામ મુક્તિ. રવિન્દ્રનાથ હતા વૈશ્વિક માનવતાવાદી. એમની માનવતા હિન્દુ પ્રતિ, મુસલમાન પ્રતિ કે ભારતીય પ્રતિ કે પાકિસ્તાની પ્રતિ કે બાંગ્લાદેશી પ્રતિ નહોતું. તમે રવિન્દ્રનાથનું ગીત જુઓ, જનગણ મંગલદાયકમાં ક્યારેય એવી વાત નથી આવતી કે ભારત સર્વશ્રેષ્ઠ છે કે ભારત બીજા કરતાં વધારે સારો છે. કેમ કે જ્યારે આપણે સર્વશ્રેષ્ઠ અને બીજા કરતાં વધારે સારાની વાત કરીએ છીએ ત્યારે તમે બીજા કોઈકને નીચા બતાવો છો. રવિન્દ્રનાથ માનતા હતા કે બધા જ સરખા છે. એટલે એમણે જનગણ મનમાં શું વાત કરી છે કે આખા જ દેશનો, એટલે જનગણ મનનો વિધાતા છે એ ભારત છે. અને એ આખી આપણે તો પહેલી જ કડી બોલીએ છીએ રાષ્ટ્રગીતમાં, એના પછીની 4 કડીઓ વાંચો તો તમને ખબર પડશે કે રવિન્દ્રનાથનો આદર્શ કેવો હતો. અને રવિન્દ્રનાથ પોતાના સમયમાં પણ અમેરિકામાં જઈને અમેરિકાની પણ ટીકા કરી શકતા હતા, જાપાનમાં જઈને જાપાનની ટીકા કરી શકતા હતા. એ એક જ વ્યક્તિ એવી હતી કે જે સંગીતની ઔપચારિક તાલીમ વિના 2000 ગીતોને સ્વરબદ્ધ કરી શકતા હતા. એ એક જ વ્યક્તિ એવી હતી કે જે ચિત્રની ઔપચારિક તાલીમ વિના 2000 ચિત્રો દોરી શકતા હતા. એ એક જ વ્યક્તિ એવી હતી કે જે ફિલોસોફીની કોઈ પણ ઔપચારિક તાલીમ વિના ફિલોસોફી ઉપર ડિસ્કોર્સ આપી શકતા હતા અને ઓક્સફર્ડના ખૂબ પ્રતિષ્ઠિત હિબર્ટ લેક્ચર્સમાં 4 દિવસ સુધી કે અઠવાડિયા સુધી રિલિજિયન ઓફ મેન વિષય ઉપર ભાષણ આપી શકતા હતા. તો રવિન્દ્રનાથને ખૂબ સરસ રીતે આપણા યુનેસ્કોના ડેપ્યુટી ડિરેક્ટરે શું કહ્યું છે કે રવિન્દ્રનાથ યુનેસ્કોના પ્રિકર્સર હતા. એ રવિન્દ્રનાથ આજના સમયમાં સાંપ્રતમાં સખા છે
અને ભવિષ્યને માટે કેટલિસ્ટ છે. તો આવા રવિન્દ્રનાથ જે પાસ્ટમાં, પ્રેઝન્ટમાં અને ફ્યુચરમાં પણ એક માર્ગદર્શક તરીકે કામ આપી શકે એવા છે, આ તેમના આદર્શો એવા છે. મારા હિસાબે આ સંદેશ આજના બિન બંગાળી કે બંગાળી દરેક યુવાનો માટે એક ખૂબ અગત્યનો મેસેજ છે. આ હતા શૈલેષભાઈ કે જેમણે રવિન્દ્રનાથજીના ગુજરાત પ્રત્યેના પ્રેમ અને ગુજરાતીઓની અંદર ધબકતા રવિન્દ્રનાથને જીવંત રાખવા માટે છેલ્લા ઘણા વર્ષોથી આ સખત મહેનત કરી છે. આપણે તેમને આવકારીએ.